नमस्कार विद्यार्थी मित्रों, मुलाविद्यालय नोबल स्कूल एंड वासुदेव विद्यालय वीडियो लेक्चर में आप सबनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 9 विषय संस्कृत नाटक परम निधानम जेनो परिचय मेळवीए। परम निधानम परम ने श्रेष्ठ निधान એટલે ભંડાર અથવા ખજાનો, શ્રેષ્ઠ ખજાનો કયો છે? એવો એક પ્રશ્ન, પરમ નિધાનમ કહો, શ્રેષ્ઠ ખજાનો કયો? સરસ મજાનો રાજા ભોજ સંસ્કૃત કવિઓને છે, જયારે રાજા તરીકે કોઈને પાત્ર પસંદ કરવામાં આવે તો એ રાજા ભોજ। રાજા ભોજ એ ધારા નગરીના રાજા હતા। તેઓ ખૂબ જ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રિય વ્યક્તિ હતા, જેથી કરીને તેમની રાજસભાની રાજદરબારમાં ખાસ કરીને સંસ્કૃત વિદ્વાનો અને કવિઓની સભામાં જે બેઠેલા હોય છે તેઓ વિદ્યાવાન વ્યક્તિઓ છે, અથવા તો વિદ્યા મેળવીને જયારે કદરદાન હતા, એમને સારું ઇનામ આપતા। એટલે એના સમયમાં રાજા ભોજ છે, એના સમયમાં એમના નગરની અંદરથી એક પણ વ્યક્તિ અક્ષર જ્ઞાન વગરનો નહોતો મળતો। એ રાજા ભોજ છે, એનો સંસ્કૃતનો સંવાદ એ આ પરમ નિધાનમ અને એના ઘટ પંડિત છે એક યુવાન પંડિત, એ બંનેનો સંવાદ છે। આપણે એક પ્રશ્ન પહેલેથી યાદ રાખવાનો છે, શ્રેષ્ઠ ખજાનો કયો છે? એ આ સંવાદમાં પૂછે છે, એ અંતમાં સંવાદમાં એ આ પ્રશ્નનો જવાબ આપણે મળશે કે શ્રેષ્ઠ ખજાનો કયો છે। રાજા ભોજ એ વિદ્યાપ્રેમી અને કલાપ્રેમી વ્યક્તિ હતા। બીજા રાજાના રાજદરબારમાંથી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી અને રાજા ભોજ છે એના રાજદરબારમાં આવતા, શું કામે? તેઓ કદરદાન હતા, તેઓ વિદ્યા મેળવીને આવેલા વ્યક્તિઓને એમના રાજદરબારની અંદર એના રાજ્યમાં આશ્રય આપતા અને એમની વિદ્યા કલા છે એમની કદર કરતા હતા। એટલા માટે થઈને દરેક બીજા રાજ્યમાંથી પણ ઘણા બધા વિદ્યાભ્યાસ પૂર્ણ કરી અને વિદ્વાનો અને યુવાનો છે એમના રાજ્યમાં આશ્રય લેવા માટે આવતા। હવે એક દિવસનો સમય હતો, રાજા ભોજ છે એમના મહેલની અંધારીમાં ઉભા હતા, એટલે અજાણ્યા અને યુવાન પંડિતને જોવે છે અને એમને કહે છે, એમનો પરિચય મેળવવા માટે એમને અંદર રાજદરબારમાં બોલાવે છે। નીચે ઉતરી એ બંને બેસે છે, વાતચીત કરે છે, એટલે પેલા રાજા ભોજે પૂછ્યું કે આપ કોણ છો? એટલે પેલા યુવાને કીધું, હું ઘટ પંડિત છું। રાજા કે, ઘટ પંડિત? આવડે કેવું નામ, ઘટ પંડિત? આશ્ચર્ય થયું રાજા ભોજ, એટલે પેલા યુવાન પંડિતે છે એમને કીધું, જે રીતે ઘડો છે પાણીથી પૂર્ણ ભરેલો હોય એમ હું જ્ઞાનથી પૂર્ણ ભરેલો છું, આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું। એટલે ગર્વથી બોલ્યો, એટલે રાજા ભોજ કે એ પણ ખૂબ જ વિદ્વાન વ્યક્તિ હતા, એમને પણ ગ્રંથ રચેલો છે, સરસ્વતી કંઠાવરણ સંસ્કૃત ગ્રંથ છે વ્યાકરણનો, જે પાછળથી ભોજ પ્રબંધના નામે જાણીતું અને કાયમી માટે વિદ્વાનોની સભા ભરીને બેઠા હોય છે, એનું વાક્ય બોલ્યા એટલે એને ખબર પડી ગઈ કે આ ગર્વ સાથે બોલે છે। એટલે કહે છે, જો તું ઘડો છે તો હું અથોડા સ્વરૂપે બદલીશ, અથોડો છે એ પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરી નાખે છે, આ હું પણ તારો વિનાશ કરી નાખીશ। એટલે યુવાન પંડિત કે, જો તમે મુદગર અથોડા સ્વરૂપે વરસો તો હું અગ્નિ બનીશ, અગ્નિ બની અને અથોડા સ્વરૂપ આપને હું બાળીને ભસ્મ કરી નાખીશ। રાજા ભોજ કે, જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ સ્વરૂપે વર્તીશ, પાણીની સામે આગ કાંઈ કરી શક, અગ્નિ કાંઈ કરી શકતો નથી એમ હું પણ મારી સામે કાંઈ નહીં કરી શકે। પેલો યુવાન કે, જો તમે વરસાદ સ્વરૂપે વરસો તો હું પવન બનીશ, પવન છે પોતાના બળથી વાદળોને વરસાદને અહીંયા અહીંયા ઉડાડી શકે છે, આ હું પણ તમને ઉડાડી દઈશ। રાજા ભોજ કે, જો તું પવન સ્વરૂપે વર્તીશ તો હું સર્પ બનીશ, સર્પને સંસ્કૃતમાં ભુજક કહેવાય, ભુજક એટલે સર્પ છે એ પવનને ખાના, એવું કહેવાય છે કે ઘણા લાંબા સમય સુધી સર્પ છે એમને કોઈ પણ ખોરાક ન મળે તો એ પવન ખાઈને પણ જીવી શકે છે,
એટલા માટે કહે છે હું સર્પ બનીશ અને વાયુ સ્વરૂપ તમે ખાઈ જાય. એટલે યુવાન પંડિત કે જો તમે સર્પ બનશો તો હું ગરુડ બનીશ, ગરુડ નો ખોરાક શું સર્પ, આમ હું તમને ખાઈ લઈશ. રાજા ભોજ કે જો તું ગરુડ સ્વરૂપે બની તો ભગવાન વિષ્ણુ બનીશ ચક્ર ધારણ કરનાર. હવે રાજા ભોજને એવું થયું કે ભગવાન વિષ્ણુ કીધું, હવે એનાથી ઉપર તો કોઈ છે નહીં, હવે શું થશે. એટલે પેલો યુવાન પંડિત મનથી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને વાણીના યુદ્ધમાં આગળ વધે છે. કહે છે જો તમે વિષ્ણુ તરીકે વરસશો તો હું તમારા માથાનો મુગટ બનીશ, આમ હું અત્યારે તમારી ઉપર સવાર છું. એટલે રાજા ભોજ છે આ યુવાનની ચતુરાઈ ઓળખી અને એ પણ આગળ બોલે છે જો તું માથાનો મુગટ છે તો હું મુગટની ઉપર રહેલ કલગી છું. આપણે પેલો પ્રશ્ન ભૂલવાનો નથી કે શ્રેષ્ઠ ખજાનો કયો છે, સંવાદમાં આવી જશે હમણાં વચ્ચે. એટલે કહે છે તો હું માથા મુગટની ઉપર રહેલ કલગી જે દરરોજ જે જુદા જુદા પુષ્પની બનાવીને રાખવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણ છે મોર પીછે રાખે છે, તો એ હું કલગી છું, આમ હું વધારે તારી ઉપર સવાર છું. એટલે યુવાન કે જો તમે કલ્કી છો તો હું ભમરો છું, ભમરો બની અને પુષ્પરૂપ તમને હું રસ ચૂસી અને ચૂસી લઈશ અને તમારો વિનાશ કરી નાખીશ. એટલે રાજા ભોજ કે જો તું ભમરા રૂપે વર્તીશ તો હું સૂર્ય બનીશ, કેમ કે સૂર્યાસ્ત સમયે કમળ કે મોટા પુષ્પો હોય એમાં બેઠેલો ભમરો છે એ કેદ થઈ જાય છે, હું સૂર્ય બની અને આમ તને બંદીવાન કેદ કરી દઈશ. એટલે યુવાન પંડિત કે જો તમે સૂર્ય તરીકે વરસશો તો હું રાહુ બનીશ, રાહુ છે એ સૂર્યને ગળી દે છે, જે સમુદ્ર મંથન અને પછી અમૃત નીકળતું ને એમાં પછી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે રાહુ છે બેઠો હોય છે એ સમયની વાત છે, જેથી કરીને ભગવાન વિષ્ણુના ચક્રથી એ રાહુ કેતુ છે એનું ગળું કપાઈ ગયું, પછી ખાલી ગળા પૂરતો ભાગ છે એ રાહુ, નીચેનું ધડ છે એ કેતુ, આમ નવ ગ્રહમાં એને સ્થાન આપવામાં આવ્યું. સૂર્ય ગ્રહણ ને ચંદ્ર ગ્રહણ એ સમયની વાત છે કે એવું કહેવાય છે પુરાણ અને ગ્રંથાધારી કે સૂર્ય અને ચંદ્ર એ છે ચાડી કે દીધી, એના કારણે હવે રાહુ છે એ જ્યારે જ્યારે પ્રભુમાં જ્યારે આકાશમાં એને મળે છે ત્યારે એ ગળી જાય છે, પરંતુ એને અહીંથી ગળું કપાયેલું છે અહીંથી ગળે તો નીકળી જાય છે. એટલે તે દિવસથી એમ કહેવાય છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ગ્રંથાધારી એવું છે. તો કહે છે હું રાહુ બનીશ અને સૂર્ય સ્વરૂપે આપને હું ગળી જઈશ. એટલે રાજા ભોજ કે જો તું રાહુ બનીશ તો હું દાનવીર બનીશ, દાન ગ્રહણ કરવાથી ગ્રહો છે એ શાંત થઈ જાય છે, આમ તું પણ શાંત થઈ જઈશ. પેલો યુવાન કે જો તમે દાનવીર બનશો તો હું સંતોષી બનીશ, સંતોષી વ્યક્તિને કોઈના દાનની જરૂર હોતી નથી. હવે રાજા ભોજ છે એ કહે છે કે હવે સાચો ખટપટી, કેમ કે સંતોષી વ્યક્તિને રાજા ભોજ પછી કહે છે સંતોષી વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી, હવે તું સાચો ઘટપંડી. અરે ઓ ઘટપંડી, ગુણોનું પૂજન કરનાર ધારાનગરીમાં આપનું સ્વાગત કર છે. અને ત્યાર પછી એને ઘટપંડિત કહે એટલે એમને બોલાવે છે અને પછી એમનું સારી રીતે સન્માન કરે છે, માનમાન આપે છે. તો આમ સંતોષ પુરુષસ્ય શ્રેષ્ઠ, સંતોષ છે એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. તો પરમ નિદાનમ કહ સંતોષ, શ્રેષ્ઠ ખજાનો કયો છે, સંતોષ છે. જેમ કોઈ પણ વાદ વિવાદ ચાલતો હોય એમાં એક વ્યક્તિ સંતોષ માની લે એટલે ત્યાં ત્યાં એ વાદ વિવાદ છે એ શાંત થઈ જાય છે. આમ રાજા ભોજ અને યુવાન પંડિત વચ્ચે જે વાગયુદ્ધ ચાલતું હતું એ સંતોષ શબ્દ આવવાથી આપોઆપ શાંત થઈ ગયું. આમ પરમ નિદાન નમ એટલે શ્રેષ્ઠ ખજાનો કયો છે, સંતોષ છે. જીવનમાં આપણે હંમેશા કોઈપણ બાબતમાં સંતોષ રાખીએ તો વાદ વિવાદ કે ગમે તે હોય ધ્યાન ટળી જશે. તો આપણે આ પાઠમાંથી એ બોધ મળે છે કે જીવનમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ. તો ફરી એક વખત પરમ નિદાન કહ સંતોષ અહીંયા
અહીં સુધી રાખી આપણે આજનો આખો પરિચય આપણે પરમ વિધાન પાઠ છે એનો મેળવ્યો. આગળનું શબ્દસહ વિડીયો લેક્ચરમાં આગળના આપણે શબ્દસહ ભાષાંતર સાથે જોશું.